पेंशन लेने का, सबको नमो जीराणम बोलने का, बराबर। चलो हवे आपणे बीजू गीत। हा, गमे गमे एवा हो आई लव यू, तमे गमे एवा हो आई लव यू, तमे गमे गमे एवा हो because of you. I love you, I love you, I love you because of you. Tame gamme gamme eva ho, I love you. Tame gamme eva ho, I love you. Tame gamme eva ho, in spite of you. I love you, I love you, I love you. Tame gamme eva ho, I love you. Tame gamme eva ho, I love you. Tame gamme eva ho, in spite of you. Tame gamme eva ho, I love 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 you. તમે ગમે એવા હો આઈ, એટલે પાંચ પરિવાર ને મોકલવાના, બરાબર। પેલો પરિવાર ઘરના સદસ્ય અને સ્કૂલના સદસ્ય, બરાબર। પછી બીજો પરિવાર કોણ? બિલ્ડિંગના સદસ્ય અને મિત્રો, બરાબર। ત્રીજો પરિવાર સગા સંબંધી, ચોથો પરિવાર આખો દેશ, ને પાંચમો પરિવાર આખી સૃષ્ટિ, બરાબર। એ બધાને આ આઈ લવ યુ નો મેસેજ મોકલવાનો, બરાબર છે। ચલો ફરીથી આપણે કરશું, અને હવે આ પાંચે પરિવારને પાંચ વાર પાંચ રાઉન્ડમાં કરશું, બરાબર છે। હા ચલો, ફર્સ્ટ રાઉન્ડ ઘરના સદસ્ય અને સ્કૂલના બધા સદસ્યને, તમે આગ બંધ, તમે ગમે એવા હો, તમે ગમે એવા હો, I love you. તમે ગમે એવા હો, I love you. તમે ગમે એવા
परिवार नंबर टू बधाने कोने कोने मोकलशो परिवार नंबर टू मां आखा बिल्डिंग ना जे सदस्य अने मित्र गणों ने गमे गमे एवा हो आंख बंद सनातन प्रेम अने आ छे सनातन सेवा
જે આ રીતે સૌને પ્રેમ કરે છે એ જ આ દુનિયામાં માણસ કરી માણસથી ભગવાન બને છે. આ દુનિયામાં જે આ રીતે સૌને પ્રેમ કરે છે, સૌની સેવા કરે છે, આપણા જેટલા રામ ભગવાન કહો, જેટલા ભગવાન થઈ ગયા ને આ દુનિયામાં, એ બધાએ આ કામ કર્યું. બોલો, તમારે ભગવાન બનવું છે? બોલો, ભગવાન બનવું છે? ભગવાને આપણને રોલ, ઈશ્વરે આપણને રોલ ભગવાન બનવા માટે આપ્યો છે. અને જે વ્યક્તિ બધાને પ્રેમ કરે છે, બધાની સેવા કરે છે, એ જ ભગવાન, દુનિયા એને જ ભગવાન કહે છે. બરાબર છે? દુનિયા મે અગર આય તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહેર પીવું છે, જીવન હૈ અગર પ્રેમ તો પીના હી પડેગા, દુનિયા મે અગર આય તો જીના હી પડેગા, જીવન હૈ અગર પ્રેમ તો પીના હી પડેગા, મે સબસે પ્રેમ, મેં સબસે પ્રેમ કરૂંગા, મેં સબસે પ્રેમ કરૂંગા, મેં સબસે પ્રેમ કરૂંગા, અપને આપ કો ભગવાન બનાઉંગા, જીવન મેં અગર આય તો જીના હી પડેગા, જીવન હૈ અગર પ્રેમ તો પીના હી પડેગા, જીવન હૈ અગર પ્રેમ તો પીના હી પડેગા. બસ આવો પ્રેમ પીજો અને પીવડાવજો બધાને, અને પોતાના જીવનને મંગલ બનાવજો. થોડુંક હજી જો 15 મિનિટ હોય તો કેમ ભણવું અને કેમ પરીક્ષા આપવી, આ બે મહત્વની બાળકોના જીવનમાં વસ્તુ છે. જો સમય હોય, હા 3 વાગ્યા છે હજી તો, બરાબર છે? આપણા સ્કૂલના ઈશ્વરે ટાઈમ આપી દીધો 3:15, હું તો કોઈ ટાઈમ માનતો નથી હો, કારણ કે આવું જ્ઞાન લાખો વર્ષમાં એકવાર મળે છે, ત્યાં ટાઈમ જોવાનો હોતો તો તમને બહુ સંક્ષિપ્તમાં ભણવું કઈ રીતે, તમને કોઈ શીખવાડ્યું છે કે કેવી રીતે ભણવાનું? હવે આજે હું તમને પગથિયા બતાવું છું, લખી લો જો પેન ને કાગળ હોય તો, સાથે સાથે લખતા જાઓ. પોઈન્ટ લખાવીશ, પોઈન્ટ લખજો, બરાબર છે? અચ્છા, સૌથી પહેલા જો સાંભળી લો, અહીંયા બરાબર ધ્યાન આપજો. હવે તમારા માર્ક્સ 20% વધારવા હોય તો સાંભળજો, ન નથી 20% માર્ક્સ ન વધારવા હોય તો ઘરે આવેલા જજો. જો બરાબર સાંભળજો, સિલેબસ તમને દરેક ક્લાસ શરૂ થાય, વર્ષ શરૂ થાય ત્યારે સિલેબસ મળે છે કે નહીં? અરે બોલો, બરાબર છે? હવે તમને ટાઈમ ટેબલ મળે છે કે નહીં? ટાઈમ ટેબલમાં જે સબ્જેક્ટ હોય એ મળે છે કે નહીં? ક્લાસમાં જતા પહેલા ટીચરને પૂછી લેવાનું કે આજનું ચેપ્ટર કયું, એટલે તમે કાલે જે શીખડાવવાનો છો એ ચેપ્ટર કયું છે, એ ચેપ્ટર તમારે પોતાએ ઘરે વાંચીને, આને ફર્સ્ટ રીડિંગ કહેવાય. શું કહેવાય? ફર્સ્ટ રીડિંગ લખો, ફર્સ્ટ રીડિંગ. ક્લાસમાં જતા પહેલા જે ટીચર શીખડાવવાના હોય એ ચેપ્ટર વાંચી લેવું, અને એની અંદરમાં જે ન સમજાણું હોય એ પોઈન્ટ્સ લખી લેવા. જે પોઈન્ટ્સ ન સમજાણા હોય એ લખી લેવા, તમારા પોતાના વાંચવાથી, હા, ઘરમાં. પછી ક્લાસમાં આવવું, ક્લાસમાં ટીચર શીખડાવી લે, પછી જો સમાધાન ન થયું હોય તો તમારા સવાલોના જવાબો ક્લાસમાં લઈ લેવા. જે તમને સમજાણું ન હોય એ ત્યાં ટીચરને કહેવાનું કે છેલ્લી 10 મિનિટ સવાલ જવાબમાં આપે, અને અત્યારના અહીંયા પ્રિન્સિપલ બેઠા છે તો એ એવી રીતે કરશે, અને આ રીતે શીખવવાની પણ પદ્ધતિ બનશે. ટીચરે પણ કહેવાનું કે હું આ ચેપ્ટર લેવાની છું કે લેવાનો છું, એ ચેપ્ટર તમે વાંચીને આવજો, તમને જે ન સમજાણું હોય એ તૈયાર થઈને આવજો, હું તમને સમજાવીશ ક્લાસમાં, છતાં ન સમજાય.